જિલ્લા મથક પાલનપુરમાં વોટ્સએપમાં ગણેશ ભગવાન સાથે વાતચીત કરતા થીમ પણ માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશજી જવાબ આપે છે કે હવે કોરોનાનો અંત નજીક છે, પરંતુ હાલમાં લોકોએ ફરજિયાત ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ। चालु वर्षे कोरोना की महामारी ने ध्यान में राखी सरकार द्वारा जाहिर में गणपति महोत्सव ने मनावामा मनाई करी होवाथी जाहिर कार्यक्रमों बंद रखवामा आव्या छे। भक्तों द्वारा पोताना घरे ज माटीना श्रीजी की स्थापना करी छे, जेमा आ वक्ते विविध सोशियल थीमों पर गणपति जोवा मळ्या हता। पालनपुरना शक्तिनगर सोसायटी में रहता विशाल गुप्ताए व्हाट्सएप में गणेश भगवान साथे वातचीत करता थीम पर માટીના શ્રી ગણેશની સ્થાપના કરી છે। કોરોનાનો અંત નજીક છે, લોકો ફરજિયાત માસ્કનો ઉપયોગ કરી વારંવાર હાથ ધોવા તેમજ સામાજિક અંતરનું પાલન કરો જેવા થીમ દર્શાવી લોકોને લોકજાગૃતિનો એક સંદેશો આપ્યો છે। આમ આપણે હર વર્ષે સાર્વજનિક ગણેશ મંડળનું આયોજન કરીએ છીએ, પણ આ વખતે કોરોના પેન્ડેમિક કોવિડ-19ના કારણે આપણે સાર્વજનિક આયોજન કરી શકતા નથી। તો મેં વિચાર્યું કે આ વખતે એવું કંઈક કરીએ જેનાથી લોકોને મેસેજ પણ પૂરો પાડી શકે અને આપણે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને પણ ફોલો કરી શકીએ। તો ઘરે આપણે એમ પણ સોશિયલ મીડિયાનું જે ચલણ વધ્યું છે, તો એક વોટ્સએપની થીમ બનાવી અને જેની અંદર મેસેજ આપવામાં આવ્યો કે ક્યારે આપણે આ કોવિડ-19માંથી મુક્ત થશું। તો બાપાએ જવાબ આપ્યો છે કે થોડી શાંતિ રાખો, આ સમસ્યા જલ્દી જ પૂરી થઈ જશે, અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એનું પાલન કરો, માસ્ક પહેરો અને તમારા હાથ વારંવાર સાબુથી ધુઓ। એન્વાયરમેન્ટ કો હાર્મ ના હો ઇસલિયે હમ લોગોને હમારે ઘર પે મિટ્ટી કે ગણેશ જી કી સ્થાપના કી હૈ। हम दोनों टाइम इनकी पूजा और आरती करते हैं और मोहल्ले वालों को इकट्ठा करके करवाते हैं, जिससे बाहर के लोग ज़्यादा क्राउड ना हो। हम लोग 7 दिन की गणेश जी की स्थापना की है और 7वें दिन हम लोग इनकी विसर्जन हमारे घर में ही करेंगे, जिससे एनवायरनमेंट को कोई प्रॉब्लम ना हो। बप्पा ऑनलाइन है, जैसे हम सब ऑनलाइन लेते हैं, और जिससे आप उनके पास ना जा सको पर ऑनलाइन वो सबको देख सकें।